અરે આ શું ચેતર વસાવા ફરી મેદાને? કેમ ચેતર વસાવાએ ફરી સરકાર વિરુદ્ધ પોતાની બાયો ચઢાવી? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા બેરોજગારીનો મુદ્દો લઈ હવે મેદાને આવ્યા છે, ત્યારે હવે ફરી ચેતર વસાવાએ ભ્રષ્ટાચાર સામે બાયો ચઢાવી છે. તો શેડ્યુલ વિસ્તારમાં 73AA જમીન ઉપર ગેરકાયદેસર ચાલતા સ્ટોન કોરી, કરસર રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટોનું જે બધું ગેરકાયદેસર ચાલી રહ્યું છે તે બંધ કરાવવા અને ત્યાંના સ્થાનિક લોકોને રોજગાર અપાવવા ચેતર વસાવાએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. ત્યારે જોઈએ કે આ વિશે ચેતર વસાવા વધુમાં ખુલાસો કરતા શું કહી રહ્યા છે. આજે અમે માન્ય કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદન પત્ર પાઠવેલ છે. અમારી માંગણી છે, આ શિડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીઝો ચાલુ કરી દીધી છે, સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે, સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે, જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે. લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ઘરો પર તિરાડો પડી ગઈ છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે નહીં, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં, તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. સાથે સાથે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, પાનોલી હોય કે દહેજ હોય, આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો 80% લોકોને કાયમી રોજગારી અમે આપીશું, ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંયા અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે. ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદન પત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે 80% રેશિયો જળવાતો નથી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા, એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. જો દિન 7માં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય, લીજો હોય, રેતીની ઢગલા હોય, સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય, બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું. જે ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય, સ્ટોન કોરીના કરસર હોય કે રેતીની લીજો હોય, એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની જ છે. મનસુખભાઈ કઈ બોલે છે અલગ ને કરે છે અલગ, એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે. મનસુખભાઈ પણ આ વખતે કઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને આપના માધ્યમથી વિનંતી કરીએ છે, એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે, સારા સારા પદો પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે. અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે, એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે, આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું. ત્યારે બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા મનસુખ વસાવાને પણ ચેતર વસાવાએ બાકાત નથી રાખ્યા. ચેતર વસાવાએ મનસુખ વસાવાને પણ આ મુદ્દે આડે હાથે તો લઈ જ લીધા. ત્યારે જોવાનું રહેશે કે સાંસદ મનસુખ વસાવા આ બેરોજગારીના મુદ્દા પર પોતાનું કેટલું ધ્યાન દોડાવે છે. તો ચેતર વસાવાના આપેલા આવેદન પત્ર વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.